सात सौ मानी वाक्य 428 वाक्य धर्म कथा श्रवण करूं। धर्म कथा श्रवण करूं, कृपाल दे लखे छे धर्म कथा ने सांभळू, श्रवण करूं एटले सांभळू। एटले ज्ञानी पुरुषना उपदेश अनुसार ज्यां धर्म संबंधी कथा के वार्ता के चर्चा के स्वाध्याय थतो होय ते भावपूर्वक एक चित्ते श्रवण करूं, भावती सांभळूं के जेथी मने वास्तविक तत्वनुं ज्ञान थाय, श्रद्धान थाय अने वर्तनमां ते प्रमाणे वर्तीने मारूं चारित्र पण निर्मल थाय। जाणवुं पछी जाणवा पछीनो क्रम श्रद्धवुं, श्रद्धा पछीनो क्रम वर्तवुं, ते प्रमाणे कर्मुं। सम्यक ज्ञान, सम्यक दर्शन, सम्यक चारित्र एज मोक्षनो मार्ग छे। एटले भगवाननी कथाओ एटले एमना संबंधीनी वार्ताओ ज्यां थती होय ते हूँ साचा दिले तेमज एकाग्र चित्ती तेनु श्रवण करूँ के जेथी ए तत्वनुं मने ज्ञान थाय। ज्ञान थया पछी श्रद्धा थाय, जाणे नहीं तो कोनी श्रद्धा करे, अने श्रद्धा थाय तो पछी आपणा वर्तनमां ते प्रमाणे आवे तो आपणुं जीवन धन्य बनी जाय। એટલે કૃપાલ દેવ કે ધર્મ કથા શ્રવણ કરું। કૃપાલ દેવના વચનામૃતમાંથી જણાવે છે, કૃપાલ દેવ એક પત્રમાં લખે છે 5684માં કહે છે ઉપદેશ છાયામાં કે હાલ સિદ્ધાંતોનો જે બાંધો જોવામાં આવે છે તે જ અક્ષરોમાં અનુક્રમે તીર્થંકરે કહ્યું હોય એમ કાંઈ નથી। જે શાસ્ત્રોમાં લખેલું છે એ શબ્દોમાં તીર્થંકર ભગવંતે કહ્યું હોય એમ કાંઈ નથી, પણ જેમ કોઈ વખત વાંચના, પ્રશ્ના, પરાવર્તના કે અનુપ્રેક્ષા કે ધર્મકથા સંબંધી કોઈએ પૂછ્યું હોય ભગવાનને કે એનો શું અર્થ, શું સમજવું એ સંબંધી, તો કૃપાલે તે વિશે વાત ભગવાન તીર્થંકરોએ તે વિશે સમજાવ્યું હોય એટલે તો ભગવાને તે પ્રમાણેના જવાબ આપ્યા હોય તે ગણધરો સાંભળે એટલે એમને યાદ રહી જાય, એના પરથી પછી એ આખો બાંધો બાંધે, એની શાસ્ત્ર રચના કરે। વળી કોઈએ એમ પૂછ્યું કે ધર્મકથા કેટલા પ્રકારે, ભગવાનને પૂછ્યું કે ધર્મકથા કેટલા પ્રકારની, તો ભગવાન કહે કે ચાર પ્રકારે। તે કઈ કઈ? તો કે આક્ષેપણી, વિક્ષેપણી, નિર્વેદણી અને સંવેગણી। આવા આવા પ્રકારની વાતો જ્યાં થતી હોય તે તેમની પાસે જે ગણધરો હોય, ગૌતમ સ્વામી આદિ ભગવાન મહાવીરના, પુંડરીકાદિ ઋષભદેવ ભગવાનના, એમ જેના જે ગણધર હોય તે પ્રકારે, તે પ્રમાણે તેઓ જેમ ભગવાન બોલે તેને ધ્યાનમાં રાખી લે અને પછી અનુક્રમે તેનો બાંધો બાંધે। જેમ અહીં કોઈ વાત કરવાથી કોઈ ધ્યાનમાં રાખી અનુક્રમે તેને વ્યવસ્થિત રૂપે ગોઠવે તેવી રીતે ગણધરો બધું શાસ્ત્ર રચના રૂપે એને ગોઠવી દે। બાકી તીર્થંકર જેટલું કહે તેટલું કંઈ તેઓના ધ્યાનમાં ન રહે, શબ્દે શબ્દ અભિપ્રાય ધ્યાનમાં રહે, ભગવાનના કહેવાનો આશય શું છે એ ગણધરોના ધ્યાનમાં રહે। તેમજ ગણધરો પણ બુદ્ધિમાન હતા એટલે તે તીર્થંકરે કહેલા વાક્યો કંઈ એમનામાં આવ્યા જ નથી એમ પણ નથી। કૃપાલ કે કોઈ કોઈ શબ્દ એનો એ પણ આવ્યા હોય, પણ આશય તો ભગવાન તીર્થંકરોનો જ હોય એ જ લઈને ગણધરો શાસ્ત્રોની રચના કરે। શ્રી આચારંગ સૂત્રમાં કહ્યું છે ભાગ એકમાં આ વાત છે, ધર્મકથા ચાર પ્રકારની। આચારંગ સૂત્ર ભાગ પહેલો તેમાં જણાવે છે આ ચાર પ્રકારની કથાઓ કઈ કઈ કહેવાય, તો કે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની ને નિર્વેદની। ચાર પ્રકારની ધર્મકથાઓ, પહેલી આક્ષેપણી। આક્ષેપણી એટલે શું? તો કે જે કથા દ્વારા શ્રોતા મોહથી હટી જઈ ને ચારિત્ર તરફ આકર્ષિત થાય એવી કથા હોય કે જે સાંભળીને શ્રોતાને ચારિત્ર ગ્રહણ કરવાનો ભાવ થઈ જાય તેનું નામ છે આક્ષેપણી ધર્મકથા।
के जेनाथी श्रोताने सन्मार्ग में स्थापित करी शकाय तेने आक्षेपणी कथा कहे छे। एना पर दृष्टांत छे इक्षु राजानु दृष्टांत। कमलावती इक्षु राजानी राणी छे। ए कमलावती इक्षुकार राजा ने आवी रीते आक्षेपणी वात करीने धर्म स्थित करी दीधा। एक शुं हतुं के एक वार इक्षुकार राजाना राज्य में एक पुरोहित पोतानुं तमाम धन मूकी दई पोताना बे बाळको अने पत्नी ने लईने बधुं संपूर्ण त्यागीने दीक्षा लई लीधी। त्यारे जेना घरमां हवे कोई रह्युं नहीं एटले बधुं धन राजा ले एटले पुरोहितनुं बधुं धन इक्षुकार राजाए ग्रहण कर्युं એમ એની પત્ની કમલાવતીએ જાણ્યું એટલે કમલાવતીએ એ રાજાને મનમાં એને તો વૈરાગ આવ્યો કે જે સંપત્તિને વમન કરે છે પુરોહિત એ પુરોહિત જેને ત્યાગી દીધું ઉલટીની જેમ તેને પાછો આ રાજા લે એટલે પોતાના પતિ રાજાને કમલાવતીએ એમ કહ્યું કે જે ધન ભૃગુ પુરોહિતે વમન કરી નાખ્યું છે તે ધનને આપ ભોગવશો, આપ વમનનું સેવન કરવાવાળાની પેઠે તેના ધનની લાલસા શા માટે કરો છો? એને તો ઉલટીની જેમ જે ધન બધું છોડી દઈ અને દીક્ષા લીધી અને એનું ધન તમે લો, આ તો કે વમન કહીએ વમન કર્યું ઉલટી કર્યું અને એ ખાઓ જેવું તમે કરો છો, બસ ઇત્યાદિ આક્ષેપથી એ ઇક્ષુ રાજાના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો। રાણીએ તો એમ કહ્યું કે આવું ધન તમારે લેવું હોય તો તમે જાણો, હું તો આ ચાલી હું તો દીક્ષા લઈને જવાની। કારણ શું છે કે છ જીવની કાય અધ્યયન જે કૃપાલદેવે લખ્યું, જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ, શ્રી તીર્થંકર છ જીવની કાય અધ્યયન, આ જે ઉત્તરાધ્યયનનું અધ્યયન છે તેમાં છ જીવો છે આની વાત છે। ઇક્ષુકાર રાજા, કમલાવતી રાણી, ભૃગુ પુરોહિત અને એની પત્ની અને બેના બે બાળકો, આ છ જીવો। ભૃગુ પુરોહિતને ઘેર સંપત્તિ ઘણી, ધન ઘણું, પણ કોઈ પુત્ર નહીં, ઘણા પ્રયત્ન કર્યા છતાં પુત્ર થયો નહીં, એટલે એકવાર ઉદાસ જોઈને બે દેવો જે ચવીને એમને વિચાર આવ્યો બે દેવોને આપણે ક્યાં જન્મવાના, તો કે ઇક્ષુકાર રાજાને ત્યાં, ઇક્ષુકાર નહીં ભૃગુ પુરોહિતને ત્યાં, તેને દર્શન આપે છે અને એને કહે છે કે તમારે પુત્ર નથી પણ બે પુત્ર થશે, પણ એ બાળપણમાં 8 કે 10 વર્ષના થશે ત્યારે દીક્ષા લઈને ચાલ્યા જશે। એટલે ભૃગુ પુરોહિતને આમ તો આનંદ થયો પુત્ર નહોતો, પણ પાછું કે જતા રહેશે 8-10 વર્ષમાં જ, એટલે અમુક વર્ષે પુત્ર જન્મ્યા ભાઈ, એટલે એમને એમ શીખવાડ્યું કે પેલા ધોળા કપડાં પહેરે છે ને એમનાથી હંમેશા દૂર રહેવું, નહીં તો એ છે ને આપણે ખાઈ જાય, આખાના આખા ખાય, જાણે સાધુઓના સંગમાં ના આવે તો દીક્ષા લઈને કેમ જશે, એટલે એ પણ જ્યાં જુએ ત્યાં દૂર ભાગે। એકવાર બહાર જ્યાં દૂર ક્યાંય બે જણા બાળકો ગયેલા અને ત્યાંથી મુનિ વિહાર કરીને આવતા હતા, જ્ઞાની પુરુષ હતા, એટલે એમને ભય લાગ્યો, પિતાએ કહેલું, એટલે એક ઝાડ ઉપર ચડી ગયા, એ જ ઝાડ નીચે મુનિ આવીને બેઠા, ત્યાં ભોજન કરવા માંડ્યા, પહેલાં તો કેટલી સાફસૂફી કરી કોઈ જીવજંતુ મરે નહીં, પછી જમવા બેઠા તો એ બાળકો ઉપરથી જુએ કે એ તો આપણી જેમ આ રોટલીને જ ખાય, એ કોઈ માણસોને તો ખાતા નથી, એટલે આ કે નહીં ખોટી વાત છે પિતાએ કહ્યું। પછી એમની પાસે આવે છે, ઉતરે છે કે આ શું છે, આપનું જીવન શું, કેમ શું કરો, બધી વાત સમજાવી, એ જ્ઞાની પુરુષ એટલે ઉપદેશ આપ્યો એ રીતનો કે એમને તો વૈરાગ્ય થઈ ગયો, મને દીક્ષા આપો, તો કે માતા પિતાની આજ્ઞા જોઈએ, પિતા પાસે જાય છે, પિતા કે આ તને કોણે કહ્યું, તો કે નહીં મને વાત સમજાઈ ગઈ, હવે અમે કોઈ પણ હિસાબે ઘરમાં નહીં રહીએ। ત્યારે પિતાએ વિચાર્યું
કે હવે આ છોકરાઓ છે એ જતા રહે તો આપણે વળી ઘરમાં રહીને શું કરવું છે, ચાલો આપણે એટલે ઘર એમને એમ અડલક સંપત્તિ એમનું એમ મૂકીને ચારે ચાર નીકળી ગયા. આ બધા પુરુના સંસ્કારી જીવો છે. અને અહીંયા કમલાવતીએ રાજાએ ધન લીધું, કોઈ જેના ઘરમાં વારસદાર જ નથી, તો કે તમે એવું જેનું વમન કરેલું તમે ખાઓ, આવું કામ તમે કરો, હું તો આ ચાલી. ત્યારે રાજાએ વિચાર કર્યો કે મારે વળી શું કરવું છે, મારે ત્યાગ કરવો છે. એમ આ બે જણી દીક્ષા લઈ લીધી. એ છ જીવની કાય અધ્યયન છે. એટલે આવી આક્ષેપણી વાત કરી કે જેણે વમન કર્યું છે એ વમનનું સેવન કરવાવાળાની પેઠે ધનની લાલસા હે રાજા તમે શા માટે કરો છો ઇત્યાદિ કમલાવતીના આક્ષેપયુક્ત વચન સાંભળતા જ રાજા ઇક્ષુકાર પણ વૈરાગ્ય પામ્યા. પછી રાજા તથા રાણી બંને સાથે દીક્ષા ગ્રહણ કરી. આ થઈ આક્ષેપણી કથા. હવે વિક્ષેપણી કથા એટલે અનેકાંતવાદ કે સત્ય સિદ્ધાંતના ગુણોનું દિગ્દર્શન કરાવી શ્રોતાને મિથ્યાવાદ તથા એકાંતવાદથી દૂર કરાવનારી કથા તે વિક્ષેપણી કથા કહેવાય છે. એટલે એકાંતવાદ શું, સત્ય સિદ્ધાંત શું, ત્યાગવાદ શું એ સમજાવીને જેને મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે એટલે કે સમ્યકવાદનો ઉત્કર્ષ બતાવીને મિથ્યાવાદ અથવા મિથ્યા માન્યતાનું ખંડન કરવાવાળી વિક્ષેપણી કથા છે. જેવી રીતે કેસી મુનિએ પ્રદેશી રાજાને મિથ્યાવાદથી મુક્ત કર્યા હતા. પરદેશી રાજા નાસ્તિક હતો, ધર્મ કર્મ કંઈ માને નહીં, એને આ કેસી મુનિ સમજાવે છે. તે વખતે એને જડ જેવો કે મૂળ જેવો કે સમજતો જ નથી. એટલે એવી રીતે કહીને વિક્ષેપ ઊભો કર્યો એના મનમાં, શું કંઈ નથી સમજતો એ રાજા. નાસ્તિક હોવા છતાં પછી કેસી મુનિના મુખેથી કરુણા રસથી ભરેલી પરિપૂર્ણ આસ્તિકવાદવાળી વાણી સાંભળી અને રાજા પણ આસ્તિક બની ગયો, નાસ્તિકવાદનો ત્યાગ કરી દીધો અને 12 વ્રત શ્રાવકના ધારણ કરી મરીને પ્રથમમાં સૌધર્મ દેવલોકમાં સૂર્યાભ નામનો તે દેવ થયો. આ પ્રમાણે વિક્ષેપ મનમાં ઊભો કરી અને માર્ગ પર ચઢાવે તે છે વિક્ષેપણી કથા. ત્રીજી છે સંવેદની કથા. સંવેદન એટલે માત્ર મોક્ષ અભિલાષ. જે કથા સંસારની અસારતા બતાવીને ભવ્ય જીવોમાં મોક્ષની અભિલાષા જાગૃત કરે તે સંવેદની ધર્મકથા છે. કે જે કથા સાંભળવાથી સાંભળવા માત્રથી જ મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય તે સંવેદની ધર્મકથા છે. તેના ઉપર દ્રષ્ટાંત છે મલ્લિકુમારી ભગવાન તીર્થંકર મલ્લિનાથ ભગવાન એ સ્ત્રી રૂપે સીતાંબર માને છે. દિગંબર નથી માનતા કે ભગવાન તીર્થંકરો કોઈ દિવસે સ્ત્રી રૂપે જન્મે જ નહીં, પણ સીતાંબર એમ કહે છે કે આ અનંતકાળે એવું અચ્છેરું થયું છે કે મલ્લિનાથ ભગવાન સ્ત્રી રૂપે થયા, બાકી કોઈ દિવસ હોય નહીં. એટલે એ મલ્લિકુમારીના પૂર્વના 6 મિત્રો હતા, 6 જુદા જુદા રાજ્યમાં જન્મ્યા છીએ અને એમને કંઈ માયાના કારણે એ પોતે સ્ત્રી અવતાર લીધેલો છે. હવે એ 6 રાજાઓ જે મલ્લિકુમારી ઉપર પૂર્વના સ્નેહને લીધે આસક્ત થયા છે એટલે 6 રાજાઓને એક સાથે બોલાવે છે. બધા કેણું મોકલે છે કે મલ્લિકુમારી અમને આપો કરીને પરણાવો. એ 6 ને બોલાવે છે. પિતા તો પહેલાં રાજા ના પાડી દે છે મલ્લિકુમારીને, પિતા 6 ને કેવી રીતે બનાય. ત્યારે મલ્લિકુમારી એમ કહે કે 6 ને બોલાવો એ હું સમજાવીશ. પછી કનક પુતળી કરી અને એમાં રોજ એ કોળીઓ નાખે છે પોતાની જે આકારની પુતળી બનાવી પોતાના માપની મૂર્તિ અને એના અંદર રોજ એ કોળીઓ નાખે ખોરાકનું 6 મહિના સુધી નાખ્યા. એવી ભયંકર સડીને દુર્ગંધ પેદા થઈ કે 6 દરવાજાઓથી અંદર આવે છે. પછી એનું ઢાંકણું ખોલે, પહેલાં તો એવું રૂપ બનાવ્યું કે જોઈને 6 મોહિત થઈ ગયા કે આ જ છે, અરે ખરેખર તો એ મૂર્તિ હતી. એનું ઢાંકણું ખોલ્યું કે તમે શેમાં મોહ કરો છો, આ તો વળી ધાતુનું છે અને મારું શરીર તો હાડ માંસનું છે અને એના અંદર તો આવી ભયંકર દુર્ગંધ ભરેલી છે. એટલે એવી રીતે એને ભાવ તન અને ભોગની નિસ્સારતા સમજાવી
के छ माह मुक्ति की अभिलाषा उत्पन्न थेगी मोक्ष मेळवानी ए कथाओ है। मल्लिकुमारी उपदेश है ते संवेदनी धर्मकथा है के बीजा में मात्र मोक्ष अभिलाष उभो करी दीधो। चौथी छे निर्वेदनी कथा के जे कथा श्रोताओं ने विषय भोगती विरक्त बनावे वैराग्य उत्पन्न करे ते छे निर्वेदनी कथा जेनु श्रवण करवाथी वैराग्य उत्पन्न था ते निर्वेदनी धर्मकथा छे। जेवी रीते आना पर दृष्टांत छे भगवान महावीरे शालीभद्र ने एवो उपदेश आप्यो हे भगवान शाली भगवान महावीर शालीभद्र केटला पुण्यशाली छे के जेना पुण्य बड़े रोजे देवलोक थी 99 पेटीओ आवे छता भगवान महावीर नो उपदेश सांभळीने वैराग्य उत्पन्न थई गयो। एटले कमलना जेवा कोमल अने कांतिमान आकृति वाला शालीभद्र कुमार श्री महावीर भगवानी धर्मदेशना सांभळता ज वैराग्य ने प्राप्त थया अने चारित्र ने ग्रहण कयुं कयुं छे के धर्मकथा में प्रीति राखवा वाला पुरुष संसारना सुख ने क्षण भंगूर समझी अनंत दुख आपवा वाला भोगनो त्याग करीने वैराग्य धारण करी चारित्र रूपी बगीचा में विहार करे छे। आवी महापुरुषों धर्मनी कथा कहे वास्तविकता बतावे शरीर नु के भोगोनु स्वरूप के तेथी एने एकदम विरक्त भाव उत्पन्न थई जाय। उत्तराध्ययन सूत्र में 19मा अध्ययन में आ धर्म कथाओं फल शू आवे ए बतावी छे त्या प्रमाणे छे। भगवान महावीर नो अंतिम उपदेश उत्तराध्ययन सूत्र छे। उत्तराध्ययन सूत्र में कहूं भगवान धर्म कथा थी जीवने शू लाभ थाय धर्म कथाओ सांभळीए तो एना थी जीवने शू लाभ थाय त्यारे भगवान उत्तर आपे छे धर्म कथा थी जीवने निर्जरानी प्राप्ति थाय छे कर्मोनी बढ़वान निर्जरा थाय। धर्म कथा थी जीव प्रवचन नी प्रभावना करे प्रवचन नी प्रभावना थी आगळ शुभ कर्मोनो बंध थाय छे। धर्म कथा थी प्रकृष्ट वचन जे भगवानना छे एना पर एने श्रद्धा थाय तो जे बीजाने पण कहे के आवा जो केवी सत्य वात छे संसारनु स्वरूप एवुं छे एनाथी सुख तो आ कहेवाय एम जेम जेम धर्मकथा दीजी सांभळे तेम तेम आगळ एनो एनी प्रचार प्रभावना थती जाय अने शुभ कर्मणो तेजी बंद करे छे। आक्षेपणी आदि चार प्रकारनी धर्मकथाथी उत्पन्न थनारा आनंदनी धाराओना तरंगोथी जेनु अंतःकरण उल्लास मान थयुं छे एवा अनेक भव्यात्मा धर्मकथा करवावाळा पुरुष जन्म जरा अने मरणरूपी भयानक अने विशाल मगरमच्छोथी व्याप्त अने इष्ट वियोग अने अनिष्ट संयोग रूपी वड़वानल सहित एवा अपार संसार सागर थी पोते पार उतरे छे अने बीजाने पण पार उतारे छे। आवी आक्षेपणी संवेदनी निर्वेदनी कथाओ सांभळवाथी जे आनंदनी तरंगो उठे अने वड़ी ते भव्यात्मा पोताना जन्म जरा मरण थी मुक्त थाय अने बीजाओने पण भयानक एवा विशाल मगरमच्छो थी इष्ट वियोग केनी संयोग एवा संसारना त्रिविध तापाग्नि थी के संसार सागर थी पार उतारे छे। पोते उतरे छे धर्मकथा करनार अने बीजाने पण पार उतारे छे। ते धर्मकथा केनार अनेक भव्य जीवोने दीक्षित करे छे अने संसार रूपी कूवामां पड़वावाळा प्राणीओना रक्षण करवानुं आश्वासन देवावाळा जिन शासनो महिमा वधारता समस्त जगत ने जिन शासन में प्रीतिवाला बनावी मिथ्यात्व निवारण अने सम्यक्तनी स्थापना करे छे। जे धर्मकथा करे ते बीजा जीवोने पण दीक्षित पण करे संसार रूपी कूवा में पड़ता प्राणियों की रक्षा करे इन्हें आश्वासन आपे ने जिन महिमा जिन शासनो महिमा वधारे जगतना जीवों ने जिन शासन की प्रतिवाला बनावे अज्ञानी जीवों ने मिथ्यात्व दूर करे सम्यक्त्वनी स्थापना करे अने कर्म कोटि ने खपावे कर्मो कड़ो करोड़ों कर्मों ने खपावे कदाचित परिणाम में उत्कृष्ट रसायन आवी जाए तो त्रिलोक में पवित्र तीर्थंकर गोत्रनी पण प्राप्ति करी ले छे। कदाच कथाओं में श्रोता ने के वक्ता ने
जो अद्भुत भाव आवी जाए तो पवित्र तीर्थंकर गोत्रनी पण प्राप्ति करी, तीर्थंकर नाम कर्मने बंद पाड़ी दे जेवी भावना। भाव बड़ो संसार आ बधा निमित्त छे उत्तम भावोना, जेने उत्तम भाव आवी जाए तो तीर्थंकर पद प्राप्ति पण करी ले, अर्थात तीर्थंकर गोत्र बांधी दे। आ प्रमाणे वाक्य छे कृपाल एनु, धर्म कथा श्रवण करूं, धर्म कथाओं ने सांभळूं के जेथी मने पण आवो उत्तम भावो आवे अने हूँ पण जन्म जरा मणती रहित थाऊं अने वास्तविक तत्वनुं ज्ञान मेळवूं। भगवाननो शुं उपदेश छे जाणूं अने जाण्या पछी श्रद्धूं अने श्रद्धा पछी ते प्रमाणे वर्तूं, ए रत्नत्रयनी एकतामां ज जीवनो मोक्ष छे। जाणे पछी करे, श्राणे पछी श्रद्धे, श्रद्धा पछी वर्ते तो ज मुक्ति थाय, ए त्रणेयनी एकतामां मोक्ष छे। हवे आगळनुं वाक्य छे 429 वाक्य, नियमित कर्तव्य चूकू नहीं। जे कहीं पण कर्तव्य छे मारूं ते नियमित करूं, समयसर करूं, एटले प्रतिदिन जे कार्य करवामां आवे ते नियमित रीते करवानुं चूकू नहीं। पछी भक्तिना टाइमे भक्ति, काम करवुं पड़तो होय तो काम टाणे काम, आराम टाणे आराम, बेने शेड भेळ करी देवा न जोईए कृपाल देव के, नहीं तो शू एक मई भलीवार ना आवे। जयरे भक्ति करता है त्यारे जगत ने भूली जाऊं, जगतना काम पतावा तो जल्दी थी एकाग्र चित्ते एले जल्दी पतावा, पण नियमित रीते करवूं अने एकाग्र चित्ते करवूं। नियमित कर्तव्य चूकू नहीं, प्रतिदिन जे कार्य करवामां आवे ते नियमित रीते करवानुं चूकू नहीं, के जेथी ते काम व्यवस्थित था अने समयसर पूरुं था। कृपाल देव वचनामृतमा पान 151 पर कहे छे, नियम थी करेलू काम त्वरा थी थाय छे, धारेली सिद्धि आपे छे अने आनंदना कारण रूप थई पड़े छे। नियम थी रोजे समयसर काम करतो होय तो एना उपर बहु कामना ढगला नहीं थाय, नहीं तो पछी काम हमेशा जयरे अधूरू ने अधूरे एटले एना मनमां विक्षेप रह्या करे, चित्त शांत न रहे। अने नियम थी करेलू काम जल्दी पते, धारेली सिद्धि आपे अने आनंदना कारणरूप थई पड़े। वळी मोक्षमाला विवेचनमां कह्युं, अनियमित काम नियमित काम न करे तो पछी कामना ढगला थाय, तेथी एनी चिंता थाय अने एमने एम चित्त रहे कि हजू काम पूरुं थयुं नथी, एमने मन एने एनी चित्त विक्षेपित रहे, कामनो बोझो रह्या करे, तेथी मोक्षनो लक्ष्य पछी रहेतो नथी। नियमित काम करें तो वधारे काम थाय अने फिकर चिंता पण न थाय। एटले कृपालदेव कहे, नियमित कर्तव्य चूकू नहीं, जे कर्तव्य करवुं छे तो एने समयसर अवश्य करो। व्यवहारिक काम भी जो समयसर न करे तो एमां कई बरकत न आवे। मानो के कोई नौकरी करतो होय, कोई धंधा होय, पण समयसर दुकान न खोले अथवा समयसर नौकरी पर न जाए तो सेठ पण एने न राखे, अथवा एनी दुकान पण न चाले, एना शुं भरोसा। बधुं समयसर त्यां करीए छे पण ज्यारे धर्मनी वात आवे त्यारे शुं उतावळ छे, करीशुं? हजू तो जुवानी छे, वृद्धावस्थामां शुं काम छे? पछी ज्यारे आ शरीर बीजा कोई काममां न आवे ते वखते आपणे भक्ति करीशुं, पण त्यारे भक्ति पण न थाय। ए भक्तिनुं काम तो जुवानीमां थयुं तो ज थाय, पछी तो अनेक जातनी वळगण वधे छे, उपाधि वधे छे, कुटुंबनी धंधानी चिंतानी। एटले पूज्यश्रीए एम कह्युं કે ધન કમાવાનો ને ધર્મ કમાવાનો સમય એક જ છે, એ યુવા હોય છે। ધર્મ કમાવો કે ધન કમાવો સમય એક જ છે। આ 5-25 વર્ષ જે યુવાનીના છે એને જો બરોબર ઉપયોગમાં લઈ લે તો આ મનુષ્ય ભાવ સફળ થઈ જાય। એટલે આવા ઉત્તમ કામોને આગળ પર ઢકેલવા નહીં, એટલે કહ્યું છે કે શુભસ્ય શીઘ્રમ, શુભ કામ જે હોય ને એ તો પહેલાં કરવા। એટલે આ ક્રોધ માન માયા લોભાદી, એક મહાત્માએ શું લખ્યું, બધાને મારીને નિશ્ચિંત થઈને શું, મારે કામ ક્રોધ લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયો કતલ કરી કિયો રજપૂતો હે,
मारी आशा तृष्णा पुण्य पापीनी सापीनी दऊ, वेरी सब मारी के निश्चिंत होई सुतो है। आ बदा वेरियो क्रोध मान मालो भादी एने पहला नाश कर, पची निश्चिंत था एना पहला नहीं। એટલે આપણને આમ કેમ કે આયુષ્યના ભરાસા ભરોસા નથી, આજે છે ને કાલે દેહ છૂટી જાય, તો મુખ્ય જે કરવાનું કર્તવ્ય રહી જાય, અને જે ધનાદિ માટે જે કરીએ તો અહીંયા જ રહેવાનું છે, એટલે એના માટે પહેલાં નહીં, પહેલાં આત્મિત, સંપૂર્ણ આત્મિત માટે જો સમય ના આપી શકીએ તો જેમ મને એમ દિવસનો સવારનો સાંજનો બપોરનો સમય આપી ન છૂટકે સંસારના કામ કરવા, તો જ આ માનવ જીવન સફળ થાય। હવે વાક્ય 423મું નિયમિત કર્તવ્ય ચૂકવું નહીં। હવે વાક્ય 430મું આમાં કે છે, અપરાધ શિક્ષા તોડું નહીં, અપરાધ શિક્ષા તોડું નહીં। પોતાથી કંઈ પણ અપરાધ થઈ ગયો હોય તો તેની શિક્ષા ગુરુ, માતા પિતા કે અન્ય વડીલ જે આપે તે ગ્રહણ કરું, તો જ હું સુધરી શકું। મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ભૂલ થયે, જે કંઈ પણ ગુરુ શિક્ષા આપે તે ગ્રહણ કરું, વડીલ આપે તોય શિક્ષા ગ્રહણ કરું, માતા પિતા આપે તોય ગ્રહણ કરું, તો જ મારી ભૂલો દૂર થઈને હું સુધરી શકું। શિક્ષક બાળકોની શિક્ષા આપે તે પણ બીજી વખત ભૂલ ન થવા માટે આપે, કે બીજી વેલા એની જાગૃતિ રહે, તેથી અપરાધ શિક્ષા તોડું નહીં। કોઈ અપરાધ થયો એની શિક્ષા આપે નાની ગુરુ કે વડીલ કોઈ પણ, તે હું ગ્રહણ કરું। એટલે કૃપાલ કે અપરાધ શિક્ષા તોડું નહીં, અપરાધ થઈ જે કોઈ પણ શિક્ષા આપે તેને તોડું નહીં। સિદ્ધસેન દિવાકર મુનિનું દ્રષ્ટાંત છે। સિદ્ધસેન દિવાકર મહાન વિદ્વાન હતા, તેમણે એકવાર એવો વિચાર આવ્યો કે ભગવાનના વખતના પ્રાકૃત ભાષામાં લખેલા શાસ્ત્રોને હાલમાં પ્રચલિત સંસ્કૃત ભાષામાં કરું, કે આ બધા ભગવાનના ટાઈમમાં તો બધા માગધી ભાષાના હતા, એ બધા શાસ્ત્રોને સંસ્કૃતમાં બનાવી દઉં। તેથી પ્રથમ મંગલાચરણ રૂપે એમણે શું કર્યું, નમસ્કાર મંત્ર નવકાર તે સંસ્કૃતમાં તેની ટૂંકાણમાં રચના કરી, જે નવપદ છે એને એક નમોર સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય આટલું લખ્યું એમણે। એમ લખીને ગુરુને બતાવ્યો કે મેં આવી રીતે આ મંત્રને જુઓ આવું કર્યો, આ જ મંત્ર સેમ એના જ અક્ષરો ને આવું ટુકાણમાં જુઓ, નમો 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 વારંવાર બોલો, એના કરતો એક જ વાર બોલી નવો સિદ્ધાચાર્ય સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ બધા આવી ગયા। ત્યારે ગુરુ કહે તે યોગ્ય નથી કર્યું, એનું તારે બહુ મોટું પ્રાયશ્ચિત કરવું પડશે। સિદ્ધસેન દિવાકર મુનિ બોલ્યા કે પ્રભુ આપને જે પ્રાયશ્ચિત આપવું હોય તે આપો, મને મંજૂર છે, ગુરુની વાતને કોઈ પણ વિચારણા નહીં, ગુરુનામ ગુરુનામ આજ્ઞા અવિચારણીય, ગુરુએ જે આજ્ઞા કરે એના પર કોઈ વિચાર જ નથી કરવો, જુર જે કરે તે હું માન્ય કરીશ, એટલે આપ જે શિક્ષા આપો જે પ્રાયશ્ચિત આપો તે મને માન્ય છે। ત્યારે સિદ્ધસેન દિવાકર મુનિ બોલ્યા કે હા કે પ્રભુ આપને જે પ્રાયશ્ચિત આવો મને મંજૂર છે। ત્યારે ગુરુએ સંઘને ભેગો કરી અને પ્રાયશ્ચિત આપ્યું, શું આપ્યું, તો કે 12 વર્ષ સુધી ગુપ્તપણે વિચારવું અને પછી પણ એક મોટા રાજાને પ્રતિબોધ કરવો, પછી સંઘમાં લઈ શકાય, નહીં તો તમે સંઘમાં ન આવી શકો। 12 વર્ષ સુધી તો ગુપ્તપણે વિચરો અને એક મોટા રાજાને પ્રતિબોધ પમાડો તો સંઘમાં તમને લઈ શકાય। એટલે સિદ્ધસેન દિવાકરે તુરત જ અપરાધ શિક્ષાને સ્વીકારી અને 12 વર્ષ સુધી ગુપ્તપણે વિચર્યા। પછી એક રાજાને બુઝાવો છે એટલે ફરતા ફરતા અનુક્રમે ઉજ્જૈની નગરીમાં આવ્યા, ત્યાં શિવજીના મંદિરમાં ગયા અને શિવલિંગ જે હતો એના પર પગ રાખીને સૂઈ ગયા, પગ રાખ્યા શિવલિંગ ઉપર અને ત્યાં એ સૂઈ ગયા। ત્યાં પૂજારી આવ્યો, તેને ખસેડવા પ્રયત્ન કર્યો પણ ખસે જ નહીં। તે પૂજારીએ વિક્રમાદિત્ય રાજા પાસે જઈને કહ્યું કે કોઈ યોગી શિવલિંગ ઉપર
पग दईने सूई गयो छे। त्यारे राजा तरफथी आज्ञा थई के तेने फटका मारीने काढ़ी मूको, शिवलिंग ऊपर पग मूकीने सूवे एने फटका मारीने काढ़ो। એટલે યોગીને હવે જેમ જેમ ફટકા મારે તેમ તેમ રાણીવાસમાં રાણીઓને લાગવા લાગ્યા, મારે અહીંયા વાગે રાણીઓને, તે જાણી રાજા સ્વયં ત્યાં આવ્યો, યોગીને શાંતિથી સમજાવ્યો, કરે હે અવધૂત યોગી, કે આ રીતે આ મૂર્તિના તો કે એની તો સ્તુતિ કરવાની હોય, એને કે આવી રીતે પગ મૂકીને સુવાનું હોય। ત્યારે સિદ્ધસેન દિવાકર શું કહે કે હું જો સ્તુતિ કરું ને તો આ શિવજી સાંભળી ન શકે, ખમી જ ન શકે મારી સ્તુતિ, તો કે કરો। પછી એ કલ્યાણ મંદિર સ્તોત્ર રચે છે અને એની 12-13 ગાથાઓ બોલ્યા કે શિવલિંગ ફાટી જઈ અને અંદરથી અવંતી પાર્શ્વનાથના પ્રતિમાજી પ્રગટ થયા। કેમ કે એણે એમ પણ કહ્યું છે કે એના નીચે ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા છે અને એના ઉપર આ શિવલિંગ બનાવ્યો છે, આ તમારા રાજ્ય મોટો અન્યાય છે। તો કે સ્તુતિ તો કરવી જોઈએ, તો કે લો સ્તુતિ કરું, સાંભળે છે। ત્યારે ફાટીને નીકળી એટલે રાજા વિક્રમાદિત્ય તે પણ ચમત્કાર પામી ગયા, આભો બની ગયો રાજા। ત્યાર પછી રાજા પણ દૃઢ જૈન ધર્મી થાય છે। એમ શિષ્યે જે અપરાધ કર્યો તેની ગુરુએ ભારે શિક્ષા આપી, તો પણ શિષ્યે વિનય ભાવે તે સ્વીકારી પણ અપરાધ શિક્ષાનું ઉલ્લંઘન કર્યું નહીં, તેમ હું પણ અપરાધ શિક્ષા તોડું નહીં, પણ ગુરુ જે અપરાધની શિક્ષા આપે તે અંગીકાર કરું। આ પ્રમાણે 430મું વાક્ય, અપરાધ શિક્ષા તોડું નહીં। હવે 431મું વાક્યમાં કૃપાલય લખે છે, યાચકની હાંસી કરું નહીં, યાચકની હાંસી કરું નહીં। મુનિ યાચના પરિસર સહન કરે, મુનિને રોજ ગોચરી લેવા ગ્રસ્તોના ઘરે જવું પડે, યાચના કરીને રોજ ઘેર ઘેર આહાર માટે ફરે છે, એવા મુનિની કદી હાંસી કરું નહીં પણ સન્માન કરું, તેમજ ભિખારીની પણ હાંસી કરું નહીં, કારણ તેના પણ ફળ માઠા આવે છે। એ પૂર્વ કર્મને લઈને ભિખારી બની ગયો છે, એ પણ હાંસી કરવા યોગ્ય નથી, દયા કરવા યોગ્ય છે। એટલે યાચકની હાંસી કરું નહીં। શ્રેષ્ઠશ્રી સલાકા પુરુષ ચરિત્રના આધારે મહાત્માઓની હાંસી કરું નહીં, એના ઉપર કઠિયારા મુનિનું દ્રષ્ટાંત છે। એક વખત કોઈ કઠિયારાએ વિરક્ત થઈ વૈરાગ્ય ભાવ પામી ગણધર, ભગવાન મહાવીરના ગણધર શ્રી સુધર્મા સ્વામી પાસે રાજગીરી નગરીમાં દીક્ષા લીધી, પછી શહેરમાં ગોચરી વગેરે કારણસર ફરતા ગોચરી લેવા માટે તેની પૂર્વાવસ્થાના જાણનાર નગર લોકો કે આ તો આગલા દિવસનો આપણો લાકડા ફાડનારો આ તો કઠિયારો મુનિ છે એમ તિરસ્કાર કરવા લાગ્યા, મશ્કરી કરે, નિંદા કરે, એવી અજ્ઞાનતાને સાંભળી તેણે ત્યાંથી વિહાર કરવા સુધર્મા સ્વામીને જણાવ્યું કે અહીંયા લોકો આવી રીતે મુનિ મહાત્માઓની નિંદા કરે, કર્મ બાંધે, માટે ભગવંત આપણે અહીંયાથી વિહાર કરી જઈએ। એટલે સુધર્મા સ્વામીએ વિહાર કરવાનો વિચાર અભયકુમારને જણાવ્યો કે અમે હવે અહીંયાથી વિહાર કરી જઈશું। ક્ષણિક રાજાનો પુત્ર અભયકુમાર 500 મંત્રીઓનો ઉપરી મંત્રી છે, પ્રધાનમંત્રી છે। એટલે અભયકુમારે કારણ પૂછ્યું, જવાબમાં સુધર્મા સ્વામી આ કહ્યું, ભાઈ અહીંયા નિંદા કરે છે લોકો, એને કઠિયારા કહીને બોલાવે એ યોગ્ય નથી, લોકો અજ્ઞાની છે પણ એથી કેવા કર્મ બંધા એમને ખબર નથી। પછી અભયકુમારે એક દિવસ રોકાવો એવી માંગણી કરી અને તેથી એ રોકાયા। હવે બીજે દિવસે અભયકુમારે રાજ્યના ભંડારમાંથી 3 કોટી રત્નો કઢાવી રસ્તા વચ્ચે તેનો ઢગલો કરાવ્યો અને પડા વગડાવ્યો કે હે લોકો અહીં આવો,
हूँ तमने आ त्रण कोटी रत्न आपूँ, 3 करोड़ रत्नों आपूँ। ते सांभळी घणा लोको भेगा थया। पछी अभय कुमारे कह्युं कि आ रत्नों कोने आपवामां आवशे, के जे पुरुष सच्चित्त जल अग्नि अने स्त्रीनो सर्वथा त्याग करे तेनो आ रत्न राशि छे। आ रत्नोनो ढगलो कोने मळशे, के जे सच्चित्त जल पीए नहीं, गरम पाणी पीए अने अग्नि ने कदी अड़े नहीं अने स्त्रीनो सर्वथा त्याग करे तेने आ रत्न राशि आपवामां आवशे। त्यारे लोको बोल्या के स्वामीन, एवं लोकोत्तर कार्य करवाने तो कोण समर्थ है? तमे कहो छो के आ बधुं छोड़ी देवू अने स्त्रीनो संग छोड़वो अने जची जल पीवू अग्नि ने अड़वू नहीं, एवं तो के कोण करवा समर्थ है? त्यारे अभय कुमार कहे, जो तमारामां कोई तेवो न होय तो आ जल अग्नि अने स्त्री ने सर्वथा वर्जनार आ कठियारा मुनिनो आ रत्न राशि थाओ। आ कठियारा मुनि आ त्रणे छोड्यू छे तो आ 3 करोड़ रत्नों एमने खपे छे, केम के एमने त्रणे त्याग कर्यो। त्यारे लोको बोल्या, अरे शू आ साधु एवा त्यागी अने दान पात्र छे? ओहो, एने એવું છોડ્યું છે આટલું બધું, કે આટલું બધું એ દાન લેવાનું યોગ્ય છે, આપણે જોઈએ તો મળતું નથી અને એના માટે એ યોગ્ય છે? અમે વૃથા એનું ઉપહાસ્ય કર્યું, અમે આવી મસ્કરી એની કરી, એ બહુ ખોટી કરી છે, ભૂલ છે અમારી. પછી અભયકુમારે આજ્ઞા કરી કે હવે પછી એ મુનિનો કોઈએ તિરસ્કાર કે હાસ્ય કરવું નહીં, પણ સન્માન કરવું. એ લોકોએ બધા આ વાત સ્વીકારી અને પોતપોતાના સ્થાને ગયા. એટલે આ પ્રમાણે કૃપાલદેવ એ લખ્યું, યાચકની હાંસી કરું નહીં. યાચક ભિક્ષુક છે, મુનિ છે, તો એમની પૂજ્ય બુદ્ધિએ એમનો આદર કરું, પણ હાંસી ન કરું, સન્માન આપું. અને કોઈ ગરીબ છે તો પણ એની હાંસી ન કરું, કેમ કે એ કર્મનો ઉદય છે. આપણે હાંસી કરીશું તો કાલે આપણો એવો સમય આવવાનો છે. માટે કૃપાલ કે યાચકની હાંસી કરુણી. આ પ્રમાણે 431 વાક્ય પૂરા થયા. હવે આગળના આપણે યથા અવસરે લઈશું.